ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ઉમરાળા પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. જી હા, સોનાના દાગીના તથા રોકડ રૂપિયા 4,44,500 નો તમામ મુદ્દા માલ કબજે કરીને 24 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલતી ઉમરાળા પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. આ અંતર્ગત વાત કરવામાં આવે તો ઉમરાળા પોલીસ અધિકારી MR ભલગરિયા તથા સ્ટાફના ટ્રાવેલ્સમાં બેસેલ ગીતાબેન નરેશભાઈ ભીંગરાડિયા રહેવાસી ટીંબીના છે, તાલુકો ઉમરાળ છે. અને આ દરમિયાન જો વાત કરીએ તો સુરતથી ટીંબી આવવા માટે તેઓ પ્રાઇવેટ લક્ઝરી બસમાં બેઠા હતા અને ટીંબી ઉતર્યા હતા ત્યારે તેઓના પર્સમાં રાખેલ જે સોનાના દાગીના તથા રોકડ રૂપિયા સાથે ચોરી થઈ ગઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ અંતર્ગત તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી હતી અને કલમ 379 મુજબ ગુનો નોંધીને આ અંગે વણશોધાલ તપાસ શરૂ કરી હતી. અને આ બાબતે વાત કરવામાં આવે તો પોલીસે સઘન તેમજ સચોટ તપાસ કરી અને મુસાફરો તથા ડ્રાઈવર તથા કંડક્ટરની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ પણ કરવામાં આવી અને તપાસ કરવામાં આવી હતી. તો હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર MR ભલગરિયાના બાતમીના હેઠળ ટ્રાવેલ્સમાં ફરિયાદી બહેન સાથે મુસાફરી કરતા એક બહેન સદરુ ચોરીમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. તો પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવી હતી અને તેઓ ભાગી પડેલ હતા અને ગુનાનો એકરાર કરેલ હતો. તો તેઓની અટક કરવામાં આવી છે. આ અંતર્ગત વાત કરવામાં આવે તો તેઓની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી આવ્યા છે તેને કબજે કરવામાં આવ્યા છે. આરોપી જ્યોત્સનાબેન રમેશભાઈ વસાવા હોવાનું સામે આવ્યું છે, ભરૂચ જિલ્લાના રહેવાસી હોવાની જાણકારી સામે આવી છે. સોનાનું મંગળસૂત્ર 5 તોલાનું, કિંમત રૂપિયા 3,50,000, સોનાની વેંટી 3 નંગ, 70,000 કિંમત રૂપિયા તેમજ રોકડ રૂપિયા 24,500 આ તમામ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ અંગે વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કે જેઓ સુરતથી ટીંબી ખાતે એક પ્રાઇવેટ રેસ્ટોરન્ટમાં બેસી અને આવવા માટે રવાના થયા હતા, તેઓ જ્યારે ઉમરાળા પહોંચ્યા ત્યારે એમનું એક પર્સ કે જેની અંદર રોકડ રૂપિયા તેમાં દાગીના મૂકેલા હતા એ પર્સ છે એ ચોરી થઈ ગયાની તેમને જાણ થતાં તેઓએ તાત્કાલિક ઉમરાળા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ઉમરાળા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક ગુનો નોંધી અને સદરુ ચોરીનો ભેદ છે એ ઉકેલવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ઉમરાળા પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી આ સમગ્ર ચોરીનો જે ભેદ છે ઉકેલી કાઢ્યો હતો. તેમજ સદરુ ચોરીમાં જ્યોત્સનાબેન રમેશભાઈ વસાવા કે જેઓ ભરૂચ તાલુકાના રહેવાસી છે તેઓને પકડી પાડવામાં આવે છે. તેમજ જ્યોત્સનાબેન દ્વારા આ જે ચોરીનો મુદ્દામાલ છે એ રભોડા ખાતે એક પેટ્રોલ પંપની નજીકમાં જે કાંટાળી વાળ કહેવાય તેમાં સિફતપુરો કે સંતાડેલો માલ છે એ સંપૂર્ણપણે 4,44,500 રૂપિયાનો મુદ્દામાલ છે એ પણ ઉમરાળા પોલીસ સ્ટેશન દ્વારા સંપૂર્ણ રિકવર કરી દેવામાં આવેલ છે. સાહેબ, કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો મહિલાનો? હાલ ગુનાહિત ઇતિહાસ છે એ બાબતે તપાસ ચાલુ છે. જેવી આપને મળશે તમે જાણતો છું.